હેલો એવરીવન, હું કિંજલ જસાણી ફરીથી સ્વાગત કરું છું મારા કિચનમાં. આજે હું બનાવું છું હની ચીલી પોટેટોસ. તો તેના માટે બે મીડિયમ સાઇઝના બટેટા લઈ લીધા છે. તેની છાલ કાઢી લઈએ. છાલ નીકળી જાય એટલે તેની સ્લાઇસ કરવાની છે. આપણે ફ્રેન્ચ ફ્રાઈસ કરીએ એ ટાઈપની. થોડી લાંબી અને થોડી થીક. બધી સ્લાઇસ થઈ જાય એટલે તેને ધોઈ નાખવાની છે. બે થી ત્રણ વખત પાણીથી ધોઈ નાખીશું. ત્યારબાદ એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે. હવે તેમાં નાખીશું મીઠું અને લીંબુનો રસ. તમે ઈચ્છો તો વિનેગર પણ નાખી શકો છો. હવે તેમાં બટેટાની સ્લાઇસ બધી બાફવા મૂકી દઈએ. પાંચ થી છ મિનિટ માટે બાફી લેવાની છે અને વધારે બફાવા દેવાની નથી. 60% જેટલી બફાવા દેવાની. બફાઈ ગઈ છે. હવે તેને પાણી નિતારીને કપડામાં કોરી કરી દેવાની અને હવે એક તપેલીમાં ચિપ્સ લઈને તેમાં નાખીશું કોર્નફ્લોર, કાળા મરીનો પાવડર અને મીઠું. હવે આ બધું સારી રીતે મિક્સ કરી લઈશું જેથી બધી સ્લાઇસ પર સારી રીતે કોર્નફ્લોર, મરી અને મીઠું કોટ થઈ જાય. સારું એવું કોટિંગ થઈ ગયું છે. હવે તેને તળી લઈએ. તો તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે તેમાં બટેટાની ચિપ્સ તળી લઈશું. શરૂઆતમાં ગેસ હાઈ રાખવાનો, ત્યારબાદ લો રાખવાનો. આ જે બબલ્સ છે તે ઓછા થઈ જાય ત્યાં સુધી તળવાનું, એટલે કે લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી. બબલ્સ થાય છે એનો મતલબ એમ છે કે હજી થોડું પાણી છે, એટલે બધું પાણી બળી જાય ત્યાં સુધી તળી લેવાની છે. તળાઈ ગઈ છે. હવે વઘાર કરી લઈએ. તો એક કડાઈમાં તેલ લઈ લીધું છે. તેમાં નાખીશું આદુ અને લસણની પેસ્ટ. ત્યારબાદ તેમાં નાખીશું કેપ્સિકમ અને ડુંગળીની સ્લાઇસ. બટેટા સ્લાઇસમાં છે એટલે ડુંગળી અને કેપ્સિકમ પણ સ્લાઇસમાં જ કટ કરીશું અને સારી રીતે સાતળી લેવાના છે. હવે તેમાં નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું, મરીનો પાવડર, સોયા સોસ, ચીલી સોસ, ટમેટા સોસ. એ સારી રીતે મિક્સ કરી લઈએ. બે થી ત્રણ મિનિટ માટે રાખીશું. હવે આ રેસીપીમાં ખાસ જે ઇન્ગ્રીડિયન્ટ્સ છે તે નાખીએ મધ. મધ કોને કોને ભાવે તે મને કોમેન્ટમાં જણાવજો અને મધને રોટલી સાથે ખાધું છે ક્યારે ટ્રાય કરજો, મજા આવશે. સારી રીતે મિક્સ કરી લેવાનું. હવે એક વાટકીમાં કોર્નફ્લોર લઈશું અને તેમાં નાખીશું પાણી અને કોર્નફ્લોરની સ્લરી તૈયાર કરી લઈશું. હવે આ સ્લરીને એડ કરી દઈશું જેથી ગ્રેવીમાં થોડી થિકનેસ આવે. બે થી ત્રણ મિનિટ માટે ગેસ પર રહેવા દઈશું. બે થી ત્રણ મિનિટ બાદ તેમાં એડ કરીશું બટેટાની ચિપ્સ. સારી રીતે બધું મિક્સ કરી લઈએ. તો તૈયાર થઈ ગયું છે હની ચીલી પોટેટો. તેને એક ડીશમાં કાઢી લઈએ.
હવે તેને સફેદ તલ અને કોથમીરથી ગાર્નિશ કરીશું. તો તૈયાર છે રેસ્ટોરન્ટ સ્ટાઇલ હની ચીલી પોટેટો.